गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बैक इनटू द अनदर सेशन ऑफ CS02 प्रॉब्लम सॉल्विंग मेथोडोलॉजीज यूजिंग प्रोग्रामिंग इन सी। इन लास्ट लेक्चर वी आर डिस्कसिंग अबाउट वेरियस टाइप्स ऑफ लूपिंग कंट्रोल स्ट्रक्चर इन आवर सब्जेक्ट लाइक एंट्री लेवल कंट्रोल दैट इज व्हाइल लूप, exit level looping control structure that is do while, and after the successful completion of all these two topics we have started with the third very important looping control structure that is for loop. First we have discussed about the definition of for loop, then we have go for the syntactical part of for loop, then we have described in detail the theoretical portion of for loop, then we have justified that how to write this looping control structure in flowchart, and then after we have started with the practical discussion of for loop, and we have implemented few programs using the for loop. The last program that we have implemented was write a program to print Fibonacci series. Now as you can see on your screen, this is the code which we have implemented for printing the Fibonacci series. Now let's go ahead. It's time to discuss about new program. Now as you can see, day by day the subject complexity get increased. You need to focus more on this subject now, and you have to listen every word very carefully. Now before going ahead, लास्ट वीक में घना बधा पेरेन्ट्स ना फोन कॉलेज ऊपर आवेला के भाई सर तमे टोटल आखे आखो एक लेक्चर इंग्लिश में बोलो छो, एमां अमने समझवामां प्रॉब्लम थाय छे, तो हवे आज थी थोड़ो आपणे एमां फेरफार करीए छीए अने मारो लेक्चर जे छे गुजरातीनी अंदर વધારે હું ડિલિવર કરીશ, પણ જ્યાં અમુક ટેકનિકલ વર્ડ્સ જે મારે ઇંગ્લિશમાં બોલવા પડશે એ હું ઇંગ્લિશમાં જ બોલીશ. તો એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જેને થોરોલી ઇંગ્લિશ સમજવામાં પ્રોબ્લેમ થતો હતો, એટલે આપણે આ સ્ટ્રેટેજી થોડી જે છે એ ચેન્જ કરીએ છીએ. તો હવે પછીનો જે નેક્સ્ટ પ્રોગ્રામ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે એની ડેફિનેશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. ये प्रोग्राम की डेफिनेशन आ रीतनी है, राइट ए प्रोग्राम टू प्रिंट सम ऑफ फॉलोइंग सीरीज. ये सीरीज तमारा स्क्रीन ऊपर से एक्स प्लस एक्स स्क्वेर प्लस एक्स रेस टू थ्री प्लस एक्स रेस टू फोर प्लस एक्स रेस टू फाइव, एट्ले कि ज्यां सुधी तमे एन टर्म्स आपेली होय ए नो स्क्वेर करी એને રેઝ કરી અને ટોટલ જે એડિશન થઈને ફાઇનલ ફિગર આવે એને આપણે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવાનો રહેશે. હવે આમાં આ પ્રોગ્રામની સ્પેશિયાલિટી એ છે કે સીની અંદર ઇનબિલ્ટ ફંક્શન્સ પણ ઘણા બધા આવે છે. નો ડાઉટ આની પછીનું જે આપણું યુનિટ છે યુનિટ નંબર 3, અત્યારે આપણે યુનિટ નંબર 2માં છીએ, પણ યુનિટ નંબર 3માં આપણે જ્યારે જશું ત્યારે એની અંદર સીના ઘણા બધા ઇનબિલ્ટ ફંક્શન્સ જે છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરવાના જ છીએ. પણ આ પ્રોગ્રામની ડેફિનેશનની અંદર આપણે એક ડેમો સૌથી પહેલો સીના ઇનબિલ્ટ ફંક્શનનો લઈએ છીએ. તો
નવી એક વસ્તુ તમને આની અંદર જાણવા મળશે. હવે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વિના આ પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કેવી રીતે કરી શકીએ એ જોઈએ. તો એના માટે હું સીનું જે કમ્પાઇલર છે એ સ્ટાર્ટ કરું છું. એના પછી આપણી સ્ટ્રેટેજી પ્રમાણે, આપણા પ્લાનિંગ પ્રમાણે સબ્જેક્ટના કમેન્ટ સેક્શનની અંદર પ્રોગ્રામની ડેફિનેશન જે છે એ આપણે મેન્શન કરીએ. એટલે કે આપણે અહીંયા લખીએ છીએ, રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ સમ ઓફ સિરીઝ, સમ ઓફ સિરીઝ યુઝિંગ ફોર લૂપ. સિરીઝ મેં તમને મારા પ્રેઝન્ટેશન, મારી જે પીપીટી હતી એમાં જ બતાવી કે એક્સ પ્લસ એક્સ સ્ક્વેર, સોરી એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ રેસ ટુ થ્રી, જ્યાં સુધી તમે એનની વેલ્યુ આપેલી હશે ત્યાં સુધી એ સિરીઝનો સમ કરી અને આપણને આઉટપુટ જે છે એ સ્ક્રીન ઉપર રિટર્ન કરવું જોઈએ. તો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલાં તો આ સિરીઝના સમ પ્રિન્ટ કરવા માટે લોકલ વેરિયેબલ જે છે એ બે જોશે મારે, તો એ હું અહીંયા ડિક્લેર કરું છું. મારો સૌથી પહેલો લોકલ વેરિયેબલ છે i, સેકન્ડ મારો લોકલ વેરિયેબલ મારે જોશે સમ, કેમ કે એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ રેસ ટુ થ્રી એડિશન્સ થાય છે દરેક એક્સના, તો એના માટે સમ, અને n વેલ્યુ સુધી લઈ જવાનું છે એટલા માટે થર્ડ વેરિયેબલ મારો રહેશે n. એના પછી CLR SCR ફંક્શન જે સિસ્ટમના લોકલ બફર્સને ફ્રેશ આઉટપુટ સ્ટોર કરી શકે એના માટે ક્લિયર કરીને રાખશે. એના પછી આપણે ફોર કીવર્ડનો યુઝ કરીએ છીએ ફોર લૂપ માટે, દેટ ઇઝ ફોર i ઇક્વલ્સ ટુ 1, એકથી સ્ટાર્ટ કરવાનું છે, i લેસ દેન ઇક્વલ્સ ટુ n, n ટાઈમ સુધી જવાનું છે, અને દરેક વખતે iની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરે એના માટે i પ્લસ પ્લસ, ધેન ઇન ટુ ધ બ્રેકેટ્સ આપણે અત્યારે છોડી દઈએ. હવે આ લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર n ઉપર ડિપેન્ડેન્ટ છે, n ઉપર ડિપેન્ડેન્ટ છે, એટલે કે એનની વેલ્યુ આપણે એન્ટર કરાવડાવી પડે. તો મેસેજ હું આપું છું સૌથી પહેલાં, printf enter your number, આ માત્ર મેસેજ રહેશે. Then to read the value from user we need to write scanf %d, n% n, જે યુઝર પાસેથી યુઝરની n વેલ્યુ રીડ કરશે, અને એ n વેલ્યુ માટે આ ફોર લૂપ જે આપણે લખેલી છે નેક્સ્ટ સ્ટેપમાં એ એક્ઝિક્યુટ થશે. એટલે કે સપોઝ આપણે n 5 નાખીએ છીએ તો આ લૂપ 5 ટાઈમ્સ રિપીટ થશે, સ્ટાર્ટિંગ ફ્રોમ 1, 1 થી 5. સપોઝ કે આપણે આની અંદર 3 નાખીએ છીએ n, તો આ લૂપ 3 ટાઈમ્સ રિપીટ થશે, સ્ટાર્ટિંગ ફ્રોમ 1 2 3. આપણે 10 નાખીએ છીએ, આ લૂપ 10 ટાઈમ્સ રિપીટ થશે, સ્ટાર્ટિંગ ફ્રોમ 1 2 3 અપ ટુ ધ 10 ઓનવર્ડ્સ. તો આ લૂપનું ઇન્ટિગ્રેશન નેચરલ નંબર સાથે આપણે આવી રીતે કરવાનું હોય છે અને કરીએ છીએ. ધેન નેક્સ્ટ સ્ટેપમાં, આ તો માનો કે આટલો પ્રોગ્રામ આપણે કન્ટિન્યુ કરીએ અને પ્રિન્ટ કરી દઈએ તો શું થશે. આપણે કરીએ printf %d કોમા, i ને માનો કે હું પ્રિન્ટ કરાવી દીધું છું, ખાલી પેલા આટલાનું જ આઉટપુટ જે હજી પ્રોગ્રામ પૂરો થયો નથી, અને માનો કે હું અહીંયા આપું છું 5, તો સ્ક્રીન ઉપર 1 2 3 4 5 હશે આપણા લોજિક પ્રમાણે અને એ આવે છે, દેટ ઇઝ ફાઇન. પણ આપણે ખાલી 1 2 3 4 5 નથી જોતું, 1નો સ્ક્વેર જોઈ છે, 2નો સ્ક્વેર જોઈ છે, 3નો 3 ટાઈમ્સ પાવર જોઈ છે.
એના માટે આપણે શું કરવાનું થશે? તો એના માટે સૌથી પહેલાં તો જે મારું આ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે એને હું કમેન્ટમાં મૂકું છું અને અહીંયા લખું છું સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ પાવર ઓફ આઈ સ્ક્વેર. લેટ્સ ચેક વન્સ કે આ પ્રોપર છે કે નહીં. યસ, ઇટ્સ પ્રોપર, પરફેક્ટ છે. શું કરેલું છે ફરીથી આપણે જોઈ. સૌથી પહેલાં તો અહીંયા મેં સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ લખ્યું, એટલે કે કોઈપણ વેલ્યુના એડિશન માટે મિનિમમ બે વેલ્યુઝ જોઈએ. તો પહેલી વેલ્યુ મેં 0 લઈ લીધી છે પહેલાં એડિશન માટે. પછી તો રિપીટેશન લૂપમાં છે એટલે એની વેલ્યુ ફર્સ્ટ અને સેકન્ડ વેલ્યુ ચેન્જ કરે રાખશે. એટલે અહીંયા આપણે સૌથી પહેલી વેલ્યુ 0 લીધી, પ્લસ પાવર ઓફ આઈ રેઝ ધેન એન, એટલે કે અહીંયા જે આ 1 હશે એનો રેઈઝ કરશે, પછી 2 આવશે તો એનો રેઈઝ કરશે, પછી 3 આવશે તો એનો રેઈઝ કરશે, પછી 4 આવશે તો એનો રેઈઝ કરશે, પછી 5 આવશે તો એનો રેઈઝ કરશે. દરેક વખતે એ સમની અંદર એની વેલ્યુ છે એ સ્ટોર કરશે. અને લૂપની બહાર આપણે અહીંયા પ્રિન્ટ કરીએ પ્રિન્ટએફ પર્સન્ટેજ ડી, એટલે કે આગળ એક મેસેજ આપી દે સમ ઓફ સિરીઝ, સમ ઓફ સિરીઝ પર્સન્ટેજ ડી કોમા સમ. પ્રોગ્રામને સેવ કરી અને એક વખત કમ્પાઇલ કરીએ તો આપણે અત્યારે કોઈ સિન્ટેક્ટિકલ એરર, ફિઝિકલ એરર નથી. વી કેન ગો ફોર નેક્સ્ટ સ્ટેપ, દેટ ઇઝ એક્ઝિક્યુટિંગ ધ પ્રોગ્રામ. જેવો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરશો એટલે આપણા પ્રોગ્રામના લોજિક પ્રમાણે ઇટ વિલ આસ્ક ટુ એન્ટર અવર નંબર. સપોઝ કે આપણે 5 ઇનપુટ કરીએ છીએ તો 1² 2² 3³ 4² પ્લસ 5² નો આન્સર સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થવું જોઈએ. સિરીઝ 0 ટ્રાય કરી લઈએ આપણે પ્રિન્ટે પર્સન્ટેજ ડી કોમા સમ. લેટ્સ સી 1 2 3 4 5 વેલ્યુ જ નથી આવતી. મેથ્સ ડોટ એચ થિંક આઈ હેવ ઇન્ક્લુડ મેથ ડોટ એમ એ ટી એચ. ફાઇન, ઇટ્સ વર્કિંગ. લેટ મી અગેન રિમૂવ ધીસ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ. વન થિંગ ઇઝ મિસ્ડ ઇન અવર પ્રોગ્રામ. એઝ યુ કેન સી દેટ હિયર વી હેવ યુઝડ અ પાવર ફંક્શન. ઇટ્સ અ ઇનબિલ્ટ ફંક્શન. અહીંયા આપણે પાવર ફંક્શનનો યુઝ કરેલો છે, જે કે એક ઇનબિલ્ટ ફંક્શન છે. હવે આ ઇનબિલ્ટ ફંક્શન યુઝ કરવા માટે સીની સ્પેશિયલ લાઇબ્રેરીનો યુઝ કરવો પડે, કે જેના ગ્રુપનું આ ફંક્શન છે. તો એ જે લાઇબ્રેરી છે અહીંયા મેં ઇન્ક્લુડ કરેલી છે, દેટ ઇઝ હેશ ઇન્ક્લુડ મેથ ડોટ એચ. આપણે મેં કીધું એ પ્રમાણે લેક્ચરની શરૂઆતમાં જ કે ઘણા બધા લાઇબ્રેરી ફંક્શન્સ આપણે યુનિટ નંબર 3માં સ્ટડી કરવાના છે. અહીંયા એક ડેમો માટે એક ઇનબિલ્ટ ફંક્શનનો મેં યુઝ લીધેલો છે. તો એટલા માટે અહીંયા એની જે લાઇબ્રેરી છે એ ઇન્ક્લુડ કરવી પડે, દેટ ઇઝ હેશ ઇન્ક્લુડ મેથ ડોટ એચ. મેથેમેટિક્સ ડોટ એચ નામના લાઇબ્રેરી ફંક્શનમાં
पावर नामनो सब फंक्शन अवेलेबल से एटले इन्क्लूड करवो पड़े। ये कर्या पछी आपणे प्रोग्राम ने कम्पाइल एक्जिक्यूट करी अने नंबर आपशुं तो एनो जे फाइनल फिगर छे ए 4425 कैलक्युलेशन प्रमाणे स्क्रीन ऊपर करेक्टली डिस्प्ले करे छे। सो इन दिस वे वी कैन राइट द प्रोग्राम फॉर प्रिंटिंग द सम ऑफ डिजायर्ड सीरीज। हवे आ प्रोग्राम ने बेटर विजिबिलिटी माटे नोटपेड नी अंदर आपणे फरी पाछा जोईए। ओपन करवा माटे सी ड्राइव, जो आप लैपटॉप नो के कम्प्यूटर नो यूज करता होय तो सी ड्राइव, टर्बो सी डिस्क, बिन, अने मैं आ प्रोग्राम 2.c थी सेव करेलो छे एटले आपणे एने ओपन करशुं। तो नोटपेड में आ रीते तमने ए प्रोग्राम शो थशे। नाउ तमे जोई शको छो ए प्रमाणे आ प्रोग्राम ना लॉजिकल इम्प्लिमेंटेशन माटे टोटल बे लाइब्रेरी फंक्शन नी रिक्वायरमेंट छे। तो ये बे लाइब्रेरी फंक्शन्स आपणे मुकेला छे, देट इज stdio.h एंड maths.h। एना पछी ओपनिंग ब्रेकेट अने क्लोजिंग ब्रेकेट, एना पछी लोकल वेरिएबल डिक्लेरेशन रिक्वायर्ड आपणी छे इंटीजर i, सम इक्वल्स टू 0 अने n, CLR, SCR, printf, enter your number, scanf, %d, %n, કે જે યુઝર પાસેથી કોઈ પણ એક વેલ્યુ એક્સેપ્ટ કરશે। આપણે જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીને જોયો પ્રેક્ટિકલી, ત્યારે આપણે વેલ્યુ ઇનપુટ કરેલી હતી 5। તો હવે જેવી આપણે આ 5 ઇનપુટ કરશું એટલે આ n નામના વેરિયેબલમાં એ વેલ્યુ સ્ટોર થશે। Now, once it is stored inside n, આ જે for loop છે એ starting from 1 to n time, એટલે કે 5 times repeat થશે। In short, આ loop 5 times repeat થશે। દરેક રિપીટેશનમાં sum equals to sum plus power of i raise n perform થશે, એટલે કે આ i નો n times power find out થશે અને sum સાથે એડ થશે। 5 રિપીટેશન્સ કમ્પ્લીટ થઈ જાય એટલે ફાઇનલ ફિગર જે સમનો હશે એ આ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટથી સ્ક્રીન ઉપર 4475 જે આપણે કેલ્ક્યુલેશન કરેલું હતું એ પ્રમાણે કરેક્ટલી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે અને પ્રોગ્રામ જે છે અહીંયા ટર્મિનેટ થશે। સો ઇન ધીસ વે this entire program works। Now let's practice more, let's go for another program। Another program is little bit simpler one। The definition is like this write a program to print multiplication table for a given number। શું ડેફિનેશન આ કહેવા માગે છે કે જે નંબર તમે આપો એનો મલ્ટિપ્લિકેશન ટેબલ પ્રિન્ટ થવો જોઈએ। એટલે કે માનો કે મેં 2 આપ્યા તો 2 × 1 = 2, 2 × 2 = 4 એવું 10 સુધી જે મલ્ટિપ્લિકેશન ટેબલ છે એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થવું જોઈએ। ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ, રાઈટ? તો જોઈએ આ કેવી રીતે પોસિબલ છે। ફરી પાછા આપણે સીના એડિટરની અંદર જોઈએ, ડેફિનેશન આપણે ચેન્જ કરીએ અથવા તો નવી લખીએ। રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ મલ્ટિપ્લિકેશન ટેબલ ઓફ એન નંબર। કમેન્ટેડ સેક્શનમાં આપણે એ વસ્તુ મેન્શન કરી દીધી આપણી સ્ટાઇલ પ્રમાણે,
एना पछी वेरिएबल जे आपणे अहींया जोशे मेन्शन करिए, मानो के आपणे वेरिएबल जोशे आई अने एन, तो ये लखी दीधो आपणे। देन सीएलआर एसीआर, हवे जे बेजिक कॉमन फंक्शन्स जे बधा ज प्रोग्रामनी अंदर कॉमन छे एनो फरी पाछो डिस्कशन आपणे करी अने टाइम वेस्ट नथी करता। सीएलआर एसीआर वी नोज दैट इट क्लियर्स द इंटरनल बफर ऑफ द कम्प्यूटर टेम्पररी मेमरी, बीजी वार नहीं भूलो। देन प्रिंटेफ, एंटर योर नंबर, स्कैनएफ, परसेंटेज डी, एम पर्सन एन, यूजर पासे थी एन वेल्यू एक्सेप्ट करावा माटे। देन वी हैव टू स्टार्ट फॉर मल्टीप्लिकेशन टेबल, दैट इज फोर आई इज इक्वल्स टू वन, आई लेस देन इक्वल्स टू टेन, आई प्लस प्लस, सीम्पल। आना आ फोर लूपनो निस्बत कोई जातनो एन साथे नथी, केम के गम्मे ई मल्टीप्लिकेशन टेबल लियो तमे, टू थ्री फोर फाइव टेन इलेवन ट्वेंटी फाइव, ये वन थी स्टार्ट करी टेन सुधी जैसे। एटले आपणे अहींया आई इज इक्वल्स टू वन, आई लेस देन इक्वल्स टू टेन, आई प्लस प्लस लख्यू। हवे लूपिंग कंट्रोल स्ट्रक्चरनी अंदर प्रिंटेफ, परसेंटेज डी, प्रिंटेफ परसेंटेज डी कोमा आई मल्टीप्लाय बाय एन, आ शू करशे? तो के मानो के आपणे पेलू ज रिपीटेशन लईए, एटले आई नी वेल्यू वन छे, एन में फाइव नाख्यो छे, एटले वन इंटू फाइव, इन शोर्ट फाइव इंटू वन थशे। ऊंधू पण करी शकाय, अहीं आपणे ए स्ट्रेटेजीमां जवुं छे, तो अहीं एन इंटू आई करी नाखे, एटले के फाइव इंटू वन, फाइव इंटू वन फाइव, फाइव इंटू टू टेन, फाइव इंटू थ्री फिफ्टीन, सो। एक वक्त टेस्टिंग माटे आने सेव करी एक्जीक्यूट करिए, वेल्यू आपीए फाइव, फाइव इंटू फाइव फाइव बतावे छे, भले एक लाइन में अत्यारे छे, आपणे एने व्यवस्थित फॉर्मेट करिए। फाइव इंटू टू टेन छे, फाइव इंटू थ्री फिफ्टीन छे, फाइव इंटू फोर ट्वेंटी छे, एवी रीते छेक फिफ्टी सुधी परफेक्टली डेटा जे छे ए सीस्टम जनरेट करे छे। હવે આને પ્રોપર ફોર્મેટમાં ગોઠવવું પડે, એટલે આપણે અહીંયા સ્લેશ એન આપી દઈએ, વેલ્યુ ફરી પાછી ફાઈવ આપીએ, તો અહીંયા જોઈ શકીએ છીએ કે ફાઈવ ઇન્ટુ વન ફાઈવ, ફાઈવ ઇન્ટુ ટુ ટેન, ફાઈવ ઇન્ટુ થ્રી ફિફ્ટીન, સો ઓન સો ઓન સો, ઇટ ઇઝ ડિસ્પ્લેડ ઓન ટુ ધ સ્ક્રીન। સો આઈ હોપ કે તમને આ પ્રોગ્રામ પણ સમજાણો હશે, છતાંય હજી પ્રોપર વ્યવસ્થિત આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે અહીંયા હું આઈ અને એનની જે વેલ્યુ છે એને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરું છું ફરી પાછી।
फाइव इंटू वन फाइव, फाइव इंटू टू टेन, हजी आपणे इक्वल्स टू देवु छे। राइट, इज इट प्रॉपर फॉर्मेटेड? 5 इंटू वन फाइव, फाइव इंटू टू टेन, फाइव इंटू थ्री फिफ्टीन, फाइव इंटू नाइन फोर्टी फाइव, फाइव इंटू टेन फिफ्टी। तो फाइव नो फिगर जो है, फाइव नो मल्टिप्लिकेशन टेबल है, प्रॉपरली स्क्रीन पर डिस्प्ले थाय। हजू आने आप एक वक्त चेक करने अँ थ्री नो टेबल, तो थ्री इंटू वन थ्री, थ्री इंटू टू सिक्स, थ्री इंटू थ्री नाइन, 12, 15, 18, 21, 24, 27 અને 30 પરફેક્ટલી આખે આખું ટેબલ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે। સો ધીસ ઇઝ ધ મલ્ટિપ્લિકેશન ટેબલ ઓફ એન એન નંબર। જોઈ લઈએ આને નોટપેડમાં ફરીથી। આ રીતે પ્રોગ્રામ નોટપેડની અંદર પ્રેઝન્ટેશન વ્યૂની અંદર હું તમને બતાવી દઉં છું। ઇન્ટીજર આઈ સ્મોલ છે એન, પ્રિન્ટએફ એન્ટર યોર નંબર, સ્કેનએફ પર્સન્ટેજ ડી એન પર્સન એન, આ પ્રિન્ટએફ છે। ફોર આઈ ઇક્વલ્સ ટુ વન, આઈ લેસ દેન ઇક્વલ્સ ટુ ટેન, આઈ પ્લસ પ્લસ, પ્રિન્ટએફ પર્સન્ટેજ ડી ઇન ટુ પર્સન્ટેજ ડી ઇક્વલ્સ ટુ એન આઈ, જે ફાઇવ અને વન, ફાઇવ અને ટુ, ફાઇવ અને થ્રી, ફાઇવ અને ફોર પ્રિન્ટ કરશે, ઇક્વલ્સ ટુ પછી જે મલ્ટિપ્લિકેશન છે એટલે કે ફાઇવ ઇન્ટુ વન ફાઇવ, ફાઇવ ઇન્ટુ ટુ ટેન, ફાઇવ ઇન્ટુ થ્રી ફિફ્ટીન, એ આ જે મલ્ટિપ્લિકેશન લાસ્ટ આપેલું છે એન ઇન્ટુ આઈ, એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે। સો ધીસ ઇઝ ધ લોજિકલ પાર્ટ ઓફ મલ્ટિપ્લિકેશન ટેબલ। હવે થોડા એક્સરસાઇઝના પ્રોગ્રામ્સ તમારે જાતે ટ્રાય કરવાના થશે। એમાં સૌથી પહેલો પ્રોગ્રામ છે રાઇટ એ પ્રોગ્રામ ટુ જનરેટ ઓલ ફેક્ટર્સ ઓફ નંબર એન્ટર્ડ બાય યુઝર। રાઇટ એ પ્રોગ્રામ ફોર એક્સ ડિવાઈડ બાય વાય પ્લસ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય વાય સ્ક્વેર પ્લસ એક્સ રેસ ટુ થ્રી પ્લસ વાય રેસ ટુ થ્રી અપ ટુ એન ટર્મ્સ। રાઇટ એ પ્રોગ્રામ ટુ જનરેટ એન્ડ ચેક નંબર ઇઝ આર્મસ્ટ્રોંગ ઓર નોટ। આગળ આપણે આર્મસ્ટ્રોંગ ઓર નોટ તમને મેં વાઇલ લૂપની અંદર પણ આપેલો છે, એટલે આ ત્રણ પ્રોગ્રામ તમારી જાતે ચેક કરવાના થશે, તમારી જાતે ઇમ્પ્લિમેન્ટ કરવાના થશે। વધુ પ્રેક્ટિસ પણ હજુ આપણે ફોર લૂપની અંદર કરવાના જ છીએ, ડોન્ટ વરી। પણ ખાલી તમારું અપગ્રેડેશન્સ કેટલું છે એ તમારે પોતાને જ ચેક કરવા માટે થઈને આ ત્રણ પ્રોગ્રામ્સ સ્ક્રીન ઉપર આપેલા છે। સો જસ્ટ ડુ ઇટ બાય યોર સેલ્ફ એન્ડ વર્ક એઝ પર ધ ગીવન ઇન્સ્ટ્રક્શન, ઇન્સ્ટ્રક્શન પ્રમાણે વર્કઆઉટ કરવું। હવે આજનું સેશન અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ ફોર લિસનિંગ મી એન્ડ હેવ અ નાઇસ ડે।